गुड मॉर्निंग विद्यार्थी मित्रों, खूब सरस 10मा धोरणनी अंदर तमे मेहनत करो छो त्यारे आपणे आंकड़ाशास्त्रनी अंदर मेथड नंबर 3 धारेलो मध्यक, तो धारेला मध्यकनी रीते परीक्षामां तमने पूछेलू होय अने बीजी अन्य कोई रीते तमे दाखलो गण्यो होय तो मार्क्स कपावानी शक्यता आपणी रहेती होय छे। तो अहींया शरूआतमां मित्रों, जो अहींया मैं थोड़ी शरूआत करी छे तमारा माटे कि भाई सूत्र आपणे जोई लईए कि एक्स बार इज इक्वल टू ए प्लस सिग्मा एफ आई डी ए अपॉन एन, तो कई कई वस्तु जोईशे। तो सूत्र आवडतुं हशे तो तरत कोष्टक आपणने खबर पड़शे, तो कि कोष्टकमां आपणे मध्य किंमत आपणी पासे हशे तो धारेलो मध्यक मळशे, पछी एफ आई एटले आवृत्ति, एफ आई पछी डी आई, डी आई एटले एक्स आई माइनस ए, धारेलो मध्यक बधामांथी बात करवानुं रहेशे, अने पछी सिग्मा एफ आई डी आई अने एन एटले आवृत्तिनो सरवाळो। तो अहींया जोईए દરેકની અલગ અલગ તમારે મધ્ય કિંમત શોધવી પડશે મિત્રો। જો અહીંયા 6માંથી અહીંયા અલગ અલગ વર્ગ લંબાઈ દેખાઈ રહી છે ત્યારે, તો 0 વત્તા 6 એટલે 6 ભાગ્યા 2 એટલે 3, 10 ને 6 16, 16 ભાગ્યા 2 એટલે 8, 14 ને 10 24, 24 ભાગ્યા 2 એટલે 12, અને અહીંયા 14 ને 20 34, 34 ભાગ્યા 2 એટલે આપણને મળશે અહીંયા 17 આ મધ્ય કિંમત, 20 અને 28 એટલે 48, 48 ભાગ્યા 2 એટલે મિત્રો આ મળશે આપણને 24, 28 અને 38 એનો આપણે સરવાળો કરીએ તો 8 ને 8 16 અને વધી 1 એટલે 4 ને 2 6, તો 66 થયા, તો એ થશે 33। ફરીથી મિત્રો કરીએ, 8 ને 8 16 વધી 1 તો 3 ને 3 6, 66 થયા, 66 ભાગ્યા 2 એટલે 33, આ 38 અને 40 એટલે 40 દુ 80 એટલે 78, 78 ભાગ્યા 2 કરીએ એટલે આપણને 39 મળશે। તો આ રીતે અલગ અલગ આપણને બધી મધ્ય કિંમતો મળી। હવે એ આવૃત્તિ સામે મૂકી દઈએ આપણે, 11 10 7 4 4 3 અને 1। હવે આપણને ખબર છે કે મોટી આવૃત્તિ હોય એની સામેની જો આપણે એ ધારીએ મધ્ય કિંમત તરીકે તો ઘણું સહેલું પડશે, પણ જો અહીંયા 10 મોટા છે, 11 સૌથી મોટા છે, બરાબર, અહીંયા તો શરૂઆતમાં ધારવાને બદલે અહીંયા હું 7ની સામે એ ધારીશ તો મને બીજો એ ફાયદો થશે કે ઋણ સંખ્યાઓ ઓછી આવશે। તમે અહીંયા પણ ધારી શકો અને અહીંયા પણ ધારી શકો, કોઈ પણ તમે ધારી શકો એની સામે। હવે ડીઆઈ, તો અહીંયા મિત્રો યાદ રાખો, ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ, તો આ બધી એક્સઆઈમાંથી આપણો એ બાદ કરીને અહીંયા જવાબ લખવાનો છે। અહીંયા શરૂઆતની અંદર જુઓ 3, તો અહીંયા 12માંથી 3 જાય એટલે -9 વધશે, અને 8માંથી 12 જાય એટલે -4 વધશે, 12માંથી 12 જાય એટલે 0। જો અહીંયા આપણો એક્સઆઈ પણ 12 છે અને એ પણ 12 છે એટલે 12માંથી 12 જાય એટલે 0। પછી હવે ઉલટું કરી દેવાનું, 17માંથી 12 જાય એટલે મિત્રો +5, 24માંથી 12 જાય એટલે 12, 33માંથી 12 કાઢો, 3માંથી 2 જાય તો 1 અને 3માંથી 1 જાય તો 2, 21, 39માંથી 12 આપણે બાદ કરીએ, 9માંથી 2 જાય તો 7 અને 3માંથી 1 જાય તો 2। આ રીતે હવે આપણા એફ આઈ ડી આઈ, તો 11 9 -99, 10 4 -40, 7 × 0 એટલે 0। જો મિત્રો અહીંયા 0 0 થઈ જાય છે સૌથી મોટી, એટલે આપણો એફ આઈ ડી આઈ નાનો થાય એ હેતુ છે અહીંયા મોટી આવૃત્તિ સામે એ ધારવાનો। 4 5 20, 12 4 48, મિત્રો 21 13 63 અને 27 1 27। હવે આપણે અહીંયા એન એન જોઈશે, તો એન આપણે સરવાળો કરી લઈએ, તો 1 1 ને 7 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 3 19, 19 ને 1 20, વધી 2 2 ને 1, 3 ને 1 4, એટલે આ થયા 40। ઉલટી રીતે પણ એક વખત કરી લેવાનું, 1 ને 3 4, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 7 19, 19 ને 1 20, વધી 2 2 ને 2 4, ઓકે। હવે અહીંયા આપણે સિગ્મા એફ આઈ ડી આઈ, તો મિત્રો અહીંયા ખાસ આપણે એટલું કરીશું કે અહીંયા જુઓ ઋણનો સરવાળો આપણે ઋણ કરી લઈએ, 9 ના 9 અને 9 ને 4 13। હવે ધનનો સરવાળો ધન કરીએ જેથી કરીને સહેલું પડશે, 8 7 ને 3 10 ને 8 18, વધી 1 3 ને 4 7, 7 ને 6 13, 13 ને 2 15। ફરીથી આપણે સરવાળો એકવાર ચેક કરી લઈએ છું, 7 ને 3 10, 10 ને 8 18, વધી 1 3, 3 ને 4 7, 7 ને 6 13, 13 ને 2 15। હવે આ થયા પ્લસ અને અહીંયા ઋણ છે, તો હવે એ બેની આપણે બાદબાકી કરીએ,
तो 158 માંથી 139 બાદ કરીએ તો જુઓ અહીંયા 58 માંથી 39 બાદ કરવા હોય તો 8 18 18 માંથી 9 જાય તો 9 અહીંયા વધશે 4 4 માંથી 3 જાય તો 1 19 તો 19 આપણને મળશે 158 માંથી 139 આપણે બાદ કરવા છે એટલે સિગ્મા FIDI પ્લસ 19 આપણને મળ્યા જો મિત્રો આ નાનું થઈ ગયું એટલે આપણું સાદુરૂપ ખૂબ સરળ બની જશે હવે આપણે અહીંયા કિંમતો મૂકવી છે જો તો આની અંદર કિંમતો મૂકો તો A તો આપણો A અહીંયા 12 અહીંયા છે પ્લસ FIDI છે આપડા 19 અને N છે મિત્રો 40 હવે તમે આના છેદ ઉડાડો અથવા તો છેદ ઉડશે નહીં તો એક આપણી પાસે રીત સરળ છે કે 19 ના છેદમાં 40 તો ઉપર નીચે કેટલા વડે ગુણો તો આપણને નીચે શૂન્યવાળી સંખ્યા મળશે તો 25 વડે હું ગુણી નાખું ઉપર નીચે તો પણ ચાલશે તો 25 ચોકું 16 અહીંયા 25 ચોકું 100 એટલે 1000 મળી ગયા અથવા તો તમે 10 અલગ કરીને 4 વડે ભાગાકાર કરીને પોઈન્ટ કાપશો તો પણ ચાલશે એટલે અહીંયા 25 ગુણ્યા 19 કરીએ તો અને 20 લઈએ તો 25 દુ 50 500 500 માંથી 19 જાય 25 જાય એટલે 475 તો મિત્રો અહીંયા 000 પ્લસ 0.475 એટલે 12.475 જો આપણો ધારેલા મધ્યકની એકદમ નજીક આપણો જવાબ આવે છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 12.475 એકદમ નિરાતે દાખલો ગણવાનો પૂરા માર્ક્સ મળે એવી શક્યતા છે બરાબર ફરીથી હવે આ દાખલો જે છે એ તમને અહીંયા હું હોમવર્કની અંદર આપું છું આ જ રીતે આપણે દાખલો મિત્રો ગણવાનો છે કોષ્ટક આ જ રીતે XI FI DI ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ A અને FI DI સૂત્ર મિત્રો આ જ લગાવવાનું છે X બરાબર A પ્લસ સિગ્મા FI DI છેદમાં N તો હવે અહીંયા આ કોષ્ટક તમે પૂર્ણ કરી અને સરસ મજાનો દાખલો ગણજો આમાં ફાયદો એ છે તમને કે વર્ગ લંબાઈ મિત્રો સમાન છે અહીંયા અસમાન વર્ગ લંબાઈ હતી એટલે થોડીક મુશ્કેલી પડે બાકી અહીંયા તો તમને ખૂબ સરળ પડશે તો મિત્રો હવે આપણે વિચલનની રીત નવા વિડીયોની અંદર ભણીશું તો નવા વિડીયોમાં નવી મેથડ સાથે ફરી મળીશું થેન્ક યુ આવજો જય હિન્દ